बुलेटिन में आगळ વધીએ અને વાત કરીએ રંગીલા રાજકોટની તો રંગીલા રાજકોટમાં સંક્રમણનું જોર વધી રહ્યું છે ત્યારે મનપા દ્વારા કડક નિયમાવલીને લઈને 10 જેટલા સ્થળ પર કોરોના ટેસ્ટિંગ માટેના બૂથ શરૂ કરવામાં આવ્યા છે ગઈકાલે 282 લોકોએ આ 10 અલગ અલગ ટેસ્ટિંગ બૂથ ઉપર રિપોર્ટ કરાવ્યા હતા કોરોના ટેસ્ટ બૂથમાં 282 લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા જેમાંથી 17 લોકોના કોરોના પોઝિટિવના લક્ષણ દેખાયા છે મનપા આરોગ્યની ટીમ દરેક ટેસ્ટ બૂથમાં હાજર રહેશે અને તેઓ આ સમગ્ર કામગીરી ઉપર નજર પણ રાખશે રાજકોટમાં ગઈકાલે જે રીતે 10 અલગ અલગ સ્થળ ઉપર ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવ્યા અહીં વ્યક્તિઓ વિના મૂલ્યે ટેસ્ટિંગ કરાવી શકે છે જેમાં 282 જેટલા વ્યક્તિઓએ આ ટેસ્ટિંગ પ્રક્રિયામાં ગઈકાલે ભાગ લીધો હતો જેમાંથી 10 દર્દી એવા હતા કે જેઓને કોરોનાના લક્ષણ જણાઈ આવ્યા હતા રાજકોટમાં સંક્રમણનું પ્રમાણ વધતા મનપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે તો આજ મુદ્દે રાજકોટથી વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે પ્રકારે 10 અલગ અલગ ટેસ્ટિંગ બૂથ ઉભા કરાયા છે સફળતા હાથ લાગી રહી છે કારણ કે 282 માંથી 17 એવા કે જેઓને કોરોનાના લક્ષણ દેખાયા છે હજી ચોક્કસથી ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જ આ કોરોના ટેસ્ટિંગ બૂથની શુભ શરૂઆત થઈ છે મહત્વની બાબત એ છે કે મેયર દ્વારા આજે શુભ શરૂઆત કરવામાં આવી છે અને ગઈકાલની વાત કરીએ તો 282 જેટલા જે લોકોએ આ કોરોના ટેસ્ટ બૂથનો લાભ લીધો અને ખાસ તો એક સૂત્રો સાથે આવી છે આ વખતે રાજકોટ મનપા ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ આ સૂત્ર છે આ સૂત્ર અત્યારે લોકો પણ અપનાવી રહ્યા છે ગઈકાલે 282 જે લોકોએ ટેસ્ટિંગ કરાવ્યા હતા અને એમાંથી 17 જેટલા જે લોકો છે તેમને કોરોનાના લક્ષણો દેખાયા હતા અમુક લોકો છે તે હોમ આઇસોલેટ થયા હતા ત્યારે અમુક જે ગંભીર હતા તો તેમને હોસ્પિટલનું રેફર કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે નાયબ આરોગ્ય અધિકારી મનપાના ડૉક્ટર પંકજ રાઠોડ છે એમની સાથે વાત કરીશું કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી આજે કઈ પ્રકારની પરિસ્થિતિ છે સર શું કહેશો કે ગઈકાલે 282 જેટલા જે લોકોનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું કઈ રીતે આખું ઇમ્પ્લિમેન્ટેશન હવે પછી કરવામાં આવશે ગઈકાલે કે રાજકોટનો એક નવો કન્સેપ્ટ છે કે જેમાં બૂથ ઊભું કરેલ છે એમાં કાલે પ્રથમ દિવસ હોવાથી 282 આપણે ટેસ્ટ કરેલો અને 17 પોઝિટિવ હતા પ્રથમ દિવસ હોવાથી લોકોને આજે મીડિયા દ્વારા જાગૃત કરેલ છે અને લોકોને પણ અપીલ કરેલ છે માનનીય મેયર સાહેબ તેમજ અમારા અગ્રવાલ સાહેબ જે કમિશનર સાહેબ એમણે અપીલ કરેલ છે અને રાજકોટ મહાનગરપાલિકા વખતે દરેકને અપીલ છે કે આ એક ઉમદા તક છે હાલ કોરોનાની પરિસ્થિતિમાં તમારે વિનામૂલ્યે આ ટેસ્ટ થઈ શકે છે અને કોઈને પણ ટેસ્ટ થવાથી ગભરાવાની જરૂર નથી કારણ કે કોરોના એ એક એવી વસ્તુ કે જેટલું વહેલું નિદાન થશે એટલી વહેલી સારવાર થશે પરિણામે આનું સંક્રમણ આપણે ઘટાડી શકશું અને મૃત્યુદર પણ ઘટાડી શકશું અને આ જે ટેસ્ટ છે એ વિનામૂલ્યે થાય છે અને તમને આવી જે જુદી જુદી 11 જગ્યાએ ઉપલબ્ધ છે એટલી લોકોને ખાસ અપીલ છે કે આ ટેસ્ટ કરાવે સૌથી અગત્યની બાબત એ છે કે ટેસ્ટ કરાવ્યાથી પોઝિટિવ આવ્યાથી લોકોને ગભરાવાની જરૂર નથી કે કોઈ ખોટી ગેરસમજ ફેલાવવાની જરૂર નથી આમાં જે ટેસ્ટમાં પોઝિટિવ આવે છે એમાં માત્ર 8-10% છે કે જેમને જે મોટી ઉંમરના છે અથવા તો જે કોમોર્બિડ કન્ડિશન એમને દાખલ કરવાની જરૂર પડશે બીજા બધા જે છે એને હોમ આઇસોલેશન અથવા સીસીસીમાં એ થઈ શકે છે અને ખાસ કરીને આપણા રાજકોટવાસીઓને વિનંતી છે કે આપણી આજુબાજુ કોઈ પણ કોરોના પોઝિટિવ આવે તો આપણી એક શહેરીજન તરીકે આપણે એક સામાજિક અને એક આપણી રીતે એક આપણો બને છે નૈતિક ફરજ બને છે કે આપણે આપણી આજુબાજુ આવેલા છે એમને આપણે સપોર્ટ કરીએ એમને ધૂતકારીએ નહીં અને સાથે સાથે આપણી આજુબાજુ જો કોઈને ચિહ્નો જણાય તો તાત્કાલિકપણે ટેસ્ટ કરાવી જેથી કરીને આપણા રાજકોટને વહેલામાં વહેલું કોરોના મુક્ત કરી શકીએ ટાર્ગેટ કયા પ્રકારનું હોય છે કે રોજ કેટલું ટેસ્ટિંગ થવું જોઈએ એવું કંઈક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે મનપા દ્વારા અત્યારે તો વસ્તુ એવી છે કે જે કોરોનાનો અત્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડ છે એટલે મલ્ટી લેવલે ખાસ કરીને કહીએ કે આપણા 21 આરોગ્ય કેન્દ્ર 50 ધન્વંતરી રથ 21 છે 104 અને ટેસ્ટિંગ વાન અને આવા 11 આ છે એટલે આપણે લોકોને અપીલ કરી છે અને ખાસ કરીને કે જેને સિમ્પટોમ્સ છે એમણે તો તાત્કાલિકપણે આપણે તપાસ કરાવવી જોઈએ સાથે સાથે જે કોન્ટેક્ટમાં આવે છે અને મોટી ઉંમરના આપણે ઘરના વડીલો છે કે જે 60 ઉંમરના છે તેમણે પણ ટેસ્ટ કરાવજો આપણો ટેસ્ટનો મુખ્ય તો હેતુ એ છે કે સંક્રમણ રોકવું જેથી એ સંક્રમણ માત્ર ને માત્ર રોકી શકાય કે એમનું વહેલામાં વહેલું નિદાન થાય એટલે આપણો અત્યારે મુખ્ય તો ધ્યેય એ છે કે રાજકોટ શહેરના જેટલા પણ લોકો આવા કોન્ટેક્ટમાં આવે છે અથવા તો સિમ્પટોમ છે એમનું તાત્કાલિકપણે ટેસ્ટ કરાવી સ્પષ્ટપણે અત્યારે એક મેગા ઓપરેશન ચાલી રહ્યું છે રાજકોટ મનપા દ્વારા કે સંક્રમણને ઘટાડવા માટેનું આજે ઓપરેશન છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજકોટના 11 જેટલા જે મહત્વપૂર્ણ જે વિસ્તારો છે જે ચોક છે ત્યાં આજે જે બૂથ છે તે નાખવામાં આવ્યા છે ત્યારે
ગઈકાલની વાત કરીએ તો 289 જેટલા જે કોરોનાના જે ટેસ્ટ છે તે થયા હતા અને એમાંથી 17 જેટલા જે લોકો છે તે કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં મનપાનો મહત્વનો નિર્ણય, સંક્રમણ ઘટાડવા માટે રાજકોટમાં 10 અલગ અલગ સ્થળ પર ટેસ્ટિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે કે જેમાં પ્રથમ દિવસે 17 જેટલા વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે.